પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે નોંધાયો ભાવ ઘટાડો. પેટ્રોલમાં 19 પૈસા, ડીઝલમાં 14 પૈસાનો કરાયો છે ભાવ ઘટાડો. સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડની હડતાળનો આજે બીજો દિવસ. વધુ કેટલાક માર્કેટયાર્ડ આજે હડતાળમાં જોડાશે. કૃષિમંત્રીએ બંધની વાતને ફગાવી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં. સવારે રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. વિજય રૂપાણી પણ રહેશે હાજર. ગુજરાત હાઈકોર્ટના વકીલોની આજે હડતાળ. હાઈકોર્ટના જજ અકીલ કુરેશીની બદલીનો કરી રહ્યા છે વિરોધ. ભાજપે 26 જિલ્લામાં પ્રભારી અને ઇન્ચાર્જની કરી જાહેરાત. લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ કર્યું આગોતરું આયોજન. કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીની શરૂ કરી તૈયારી. ચૂંટણી ઢેલેરામાં શું હોઈ શકે તે અંગે પ્રદેશ પ્રમુખ લોકો સાથે કરશે સંવાદ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં આપશે હાજરી. મોરબીની નાની સિંચાઈ યોજના કે કૌભાંડ કેસમાં આગોતરા જામીન ફગાવતી કોર્ટ. તો પુરુષોત્તમ સાબરિયાની અરજી પર આજે સુનાવણી. નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જોઈ. સવારમાં સૌથી પહેલા સારા સમાચાર. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો. પેટ્રોલમાં 19 પૈસા પ્રતિ લીટરનો ભાવ ઘટાડો થયો, તો ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો ભાવ ઘટાડો થયો છે. દિવાળી ટાણે ભાવ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલમાં ફરી એકવાર ભાવ ઘટાડો. 19 પૈસા પ્રતિ લીટરનો ભાવ ઘટાડો થયો છે. સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર કહી શકાય. થોડા સમય પહેલા જે રીતે સતત પેટ્રોલમાં ભાવ વધતા હતા, દિવાળી વખતે આ પેટ્રોલમાં ભાવ ધીરે ધીરે ઘટી રહ્યા છે અને છેલ્લા 15 દિવસથી 20 પૈસા, 19 પૈસા, 15 પૈસા રીતે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટી રહ્યા છે. એટલે કહી શકાય કે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર. ને વાત હવે ભાવાંતરને લઈને. સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી સાંઠગાંઠની. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાળ હજુ પણ યથાવત. માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. અચોક્કસ મુદતની હડતાળ આપવામાં આવી છે. સરકાર અને ખેડૂતો માટે અપાયેલું અલ્ટિમેટમ પૂર્ણ થયું. ભાવાંતર યોજના માટે 6 દિવસનું અલ્ટિમેટમ અપાયું હતું અને આજે તમામ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. માર્કેટિંગ યાર્ડ બંધ રખાતા કરોડોનો વ્યવહાર અટકશે. ભાવાંતર યોજના લાગુ ન કરાય ત્યાં સુધી આ હડતાળ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા આ હડતાળ રાખવામાં આવી છે. મહત્વનું છે કે આ હડતાળ અચોક્કસ મુદતની છે. ભાવાંતર યોજના લાગુ ન કરાય ત્યાં સુધી હડતાળ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ સરકાર છે કે જે ભાવાંતર યોજના આપવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે એક પ્લાન તૈયાર કરવો પડે કે જેને લઈને થોડો સમય લાગે. જો કે તાત્કાલિક ધોરણે બીજી તરફ વેપારીઓએ આ યોજના લાગુ થાય તે પ્રકારની માંગ કરી છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાળ હજુ પણ યથાવત છે. ભાવાંતર મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું. બંધના પગલે જામનગર, રાજકોટ, ગોંડલ, ઉપલેટા, મોડાસામાં માર્કેટ બંધ રહ્યા, જ્યારે અમરેલીમાં મગફળી કે કપાસની આવક થતા હરાજી શરૂ કરવામાં આવી હતી. આ 6 દ્રશ્યો માર્કેટિંગ યાર્ડના, જ્યાં માર્કેટ બંધ રાખવામાં આવ્યા. જામનગર, રાજકોટ, ગોંડલ, ઉપલેટા, મોડાસા તમામ જગ્યાઓ પર માર્કેટ બંધ રહ્યા, જ્યારે બીજી તરફ હરાજી થતા અમરેલીનું માર્કેટ ખુલ્લું રાખવામાં આવ્યું. કઈ યોજના ખેડૂતો માટે સારી? ભાવાંતર યોજના કે ટેકાના ભાવે ખરીદ યોજના? સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે બંધનું એલાન આપ્યું, જ્યારે સરકારનો કંઈક જુદો જ રાગ છે. જોઈએ આ ખાસ રિપોર્ટ.
અલ્ટિમેટમ પૂર્ણ. હવે એ સરકાર શ્રી અમને સાંભળ્યા નથી એટલે અમે લોકોએ જે નક્કી કર્યું છે એ મુજબ પહેલી તારીખથી અચોક્કસ મુદત માટે અમે બધા લોકો કામ ધંધા બંધ રાખેલ છે અને હડતાલમાં જોડાઈએ છીએ. શરૂ ભાવાંતરની ભવાઈ. જ્યાં સુધી નિર્ણય ના આવે, સરકાર કઈ જવાબ ના આપે કે સામે ના આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી હડતાલ રાખેલ છે. સરકારનો જુદો જ રાગ. રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને વધાવી લઈને ખેડૂતો હર્ષભેર અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને આપેલા 6 દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતા જ શરૂ થઈ ગઈ છે ભાવાંતરની ભવાઈ. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને માર્કેટયાર્ડ બંધ રાખવાનું એલાન આપ્યું, જેને પગલે જામનગર, રાજકોટ, ગોંડલ, ઉપલેટા, મોડાસામાં માર્કેટ બંધ રહ્યા હતા. ખેડૂતો અને વેપારીઓનું માનવું છે કે ટેકાના ભાવે ખરીદી યોજના કરતા ભાવાંતર યોજનાથી ખેડૂતોને સીધો લાભ થશે. ભાવાંતર યોજનાથી ફાયદો એ થશે કે જે કાંઈ ખેડૂતોનો માલ છે બધો રાજકોટ યાર્ડમાં વેચાવા આવશે. રાજકોટ યાર્ડમાં વેચાવા આવે એટલે જે 800-850 રૂપિયામાં મગફળી વેચાય તો બાકીના 100-150 સરકારે ચૂકવવાના રહેશે. અને એ કારણ કે 800-850માં મગફળી વેચાણી તો તરત એને ખેડૂતને તે દિવસે સેમ ડે પેમેન્ટ મળી જશે. એટલે ખેડૂતોને જે કાંઈ ખર્ચો કરવો હોય, જે બિયારણમાં ઉધાર લીધું હોય, ખાતર લીધું હોય કે દવા લીધી હોય એના પૈસા ચૂકવી દે, ખેતમજૂરોના પૈસા બાકી હોય એ ચૂકવાઈ જશે. અને ભાવાંતર યોજનાના વધારાના પૈસા એ તો ખેડૂતોને ભલે ને 1-1.5 મહિને 2 મહિને સરકાર ચૂકવે તોય ફાયદો થાય. એપીએમસીઓ, વેપારીઓ અને ખેડૂતને બધાનું સંચાલન સારું થાય અને દરેકને ફાયદો થાય એવી જો કોઈ યોજના હોય તો ભાવાંતર યોજના છે અને સરકારે તાત્કાલિક લાગુ કરવી જોઈએ. જો કે અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની હરાજી કરાઈ હતી. ભાવાંતર યોજના સારી છે, ભાવાંતર યોજના એકદમ વ્યાજબી છે. એનો અર્થ એવો નથી કે બધા માર્કેટો હડતાલો પાડે. આ સરકારશ્રી સાથે વાટાઘાટ કરી અને આનો યોગ્ય રસ્તો કરે એ બધા માટે હિતાવહ છે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, એ વ્યાજબી વસ્તુ છે. જ્યારે કૃષિ પ્રધાન આરસી ફળદુએ કહ્યું કે હડતાલ માત્ર દલાલો દ્વારા આપવામાં આવી છે, ખેડૂતો ટેકાથી ખરીદીથી ખુશ છે. એવી પરિસ્થિતિ ક્યાંય નથી કે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયાનો વિરોધ ખેડૂતો કરી રહ્યા હોય. એ વાત સાચી છે કે 2-3 એપીએમસીના માત્ર દલાલ મંડળના લોકો એ વિરોધ કર્યો છે, ખેડૂતોએ વિરોધ નથી કર્યો. એક તરફ ખેડૂતો અને વેપારીઓની માંગ છે કે ભાવાંતર યોજના લાગુ થાય તો બીજી તરફ સરકારનો દાવો છે કે ખેડૂતો ખુશ છે. જો કે હડતાલ આવનારા સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. જૂનાગઢના વસાવદર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. આજથી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વિવાદ સર્જાયો. વિવાદને પગલે ખેડૂતોએ હોબાળો કર્યો જેથી પોલીસ બોલાવી પડી. પોલીસે ખેડૂતોને માર માર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. હોબાળો ઉગ્ર બનતા એસડીએમ પણ દોડી આવ્યા. આ હોબાળા દરમિયાન એક ખેડૂતની તબિયત લથડી હતી અને 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ સમગ્ર મામલે એસડીએમ દ્વારા ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી. મોરબીમાં નાની સિંચાઈ યોજના કેસમાં સામે આવ્યા છે એક મોટા સમાચાર. નિવૃત્ત કાર્યપાલક ઇજનેર સહિત 4 આરોપી દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી તો આ સાથે મંજૂર મંડળીના 47 હોદ્દેદારોની આગોતરા જામીનની અરજી પણ રદ કરી છે, જેના કારણે હવે ગમે ત્યારે નાની સિંચાઈ કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થઈ શકે છે. મુખ્ય આરોપીના પણ જામીન અરજી રદ થતા કેસ મજબૂત બને તેવા સંકેત છે. જામનગર કોર્ટમાં પાસ નેતા હાર્દિક પટેલની શુક્રવારે સુનાવણી છે. ચૂંટણી સમયે હાર્દિક પટેલ પર આચારસંહિતાના ભંગની ફરિયાદ થઈ જેનો જામનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ સુનાવણીમાં દરેક પટેલ હાજર રહી શકે તેમ નથી. અમદાવાદમાં રાજદ્રોહના કેસની સુનાવણી હોવાથી હાર્દિક જામનગરની કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી. શુક્રવારે હાર્દિકના વકીલ દ્વારા કોર્ટમાં એક્ઝામિનેશન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો.
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. જસદણને વિછિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી રાજીનામા આપી દીધા. ન્યા સાથે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને હાલમાં રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું સમર્થન આપ્યું છે. વિંછિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે રહેનાર કડવાભાઈ જોગારિયા અને જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે રહેનાર સુરેશભાઈ કાકડિયાએ જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે. સાથે જ બંને નેતાઓએ ભાજપમાં જોડાનાર કુંવરજી બાવળિયાનું સમર્થન કર્યું. ત્યારે પેટા ચૂંટણીમાં બેઠક પર જીત મેળવવી કોંગ્રેસ માટે વધુ મુશ્કેલ બની રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જસદણ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ લઈને કુંવરજી બાવળિયાએ જીત મેળવી, પરંતુ ત્યારબાદ કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે, જે બાદ આ સીટ ખાલી પડી છે. 40 વર્ષ સુધી પાર્ટીનું કામ કર્યું, પાર્ટીનું ઘણું બધું કામ કર્યું, છતાં આજે લગભગ મારી ગણતરી પ્રમાણે 8 ધારાસભ્યો ચૂંટાઈને વ્યાઈ ગયા. મારા પછી જે 20 વર્ષે પાછળ પાર્ટીમાં આવેલા એ પણ ધારાસભ્ય થઈ ચૂક્યા. અમને આજની તારીખ સુધીમાં 2 પેટા ચૂંટણી થઈ, આજે પેટા ચૂંટણી છે, છતાંય ઉપરથી પાર્ટી એમ તો કહેતી જ નથી કે તમારે લડવાનું. તો આમાં અમારે તો 40 વર્ષ સુધી સેવા આપી હોય તો શું કરવાનું. યુપીના સીએમ આદિત્યનાથ ગુજરાતની મુલાકાતે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેઓ મુલાકાત લેવાના છે. સીએમ રૂપાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. યુપીના વરિષ્ઠ સચિવો પણ આ મુલાકાતમાં જોડાશે. સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ આપ્યું હતું અને તેને લઈને તેઓ મુલાકાત માટે ગુજરાત આવ્યા છે. મુખ્ય પ્રધાન પણ તેમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જશે. આ સાથે સીએમ રૂપાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. 2019 લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી, જેમાં તમામ 26 સીટ જીતવા માટે કવાયતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક માટે 78 પદાધિકારીઓની પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે, જેમાં અમદાવાદ પૂર્વની લોકસભા સીટ પર પ્રભારી તરીકે ડોક્ટર જીવરાજ ચૌહાણ, ઇન્ચાર્જ તરીકે વલ્લભ કાકડિયા અને સહ ઇન્ચાર્જ તરીકે નરેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરાઈ છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર પ્રભારી તરીકે આઈકે જાડેજા, ઇન્ચાર્જ તરીકે રાકેશ શાહ અને સહ ઇન્ચાર્જ તરીકે પ્રવીણ પટેલની વરણી કરાઈ. રાજકોટ લોકસભા સીટ માટે પ્રભારી તરીકે નરહરિ અમીન, ઇન્ચાર્જ તરીકે ધનસુખ ભંડેરી અને સહ ઇન્ચાર્જ તરીકે બાવનજીભાઈ મેતલિયાની નિમણૂક કરાઈ છે. વડોદરા સીટ પર પ્રભારી તરીકે જયનારાયણ વ્યાસ, ઇન્ચાર્જ તરીકે ભૂપેન્દ્ર લાખાવાલા અને સહ ઇન્ચાર્જ તરીકે કેતન ઇનામદારની નિમણૂક કરાઈ છે. પોરબંદર સીટ પર પ્રભારી તરીકે રમેશભાઈ મુંગરા, ઇન્ચાર્જ તરીકે બાબુ પોખેરિયા અને સહ ઇન્ચાર્જ તરીકે જયંતિભાઈ ઢોલની વરણી કરાઈ. જ્યારે જામનગર સીટ પર પ્રભારી તરીકે રમણલાલ વોરા, ઇન્ચાર્જ તરીકે ચિમન સાપરિયા અને સહ ઇન્ચાર્જ તરીકે મેઘજી કણઝારિયાની નિમણૂક કરાઈ છે. અમરેલીમાં પ્રભારી તરીકે જયંતિ કવાડિયા, ઇન્ચાર્જ તરીકે વીવી બઘાસિયા અને સહ ઇન્ચાર્જ તરીકે રાઘવજી મકવાણીની વરણી કરાઈ. દાહોદ બેઠક પર પ્રભારી તરીકે અમિત ઠાકર, ઇન્ચાર્જ તરીકે સુધીરભાઈ લાલપુરવાલા અને સહ ઇન્ચાર્જ તરીકે ડોક્ટર કુબેરસિંહ ડિંડોરની નિમણૂક કરાઈ છે. આ તરફ બારડોલીમાં પ્રભારી તરીકે પૂર્ણેશ મોદી, ઇન્ચાર્જ તરીકે રાજેશભાઈ પાઠક અને સહ ઇન્ચાર્જ તરીકે હર્ષદભાઈ ચૌધરીની વરણી કરાઈ છે. જ્યારે કે ભાવનગરમાં પ્રભારી તરીકે મહેશ કસવાલા, ઇન્ચાર્જ તરીકે હર્ષદભાઈ દવે અને સહ ઇન્ચાર્જ તરીકે હરુભાઈ ગોંડલિયાની નિમણૂક કરાઈ. ખેડા લોકસભાની સીટની વાત કરીએ તો પ્રભારી તરીકે જયસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ તરીકે પંકજ દેસાઈ અને સહ ઇન્ચાર્જ તરીકે મહેન્દ્રસિંહ મંડેરાની વરણી કરવામાં આવી. ભાજપ દ્વારા મિશન 26 માટે 78 જેટલા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તો આ તરફ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસનો કાર્યક્રમ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો કરવાનું આયોજન કરવામાં આવ્યું. આજે અમદાવાદના ભાઈકાકા ભવનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણીની હાજરીમાં આ કાર્યક્રમ થશે. ઢંઢેરામાં સમાવવા લાયક મુદ્દાનો લોકસંવાદ આજે યોજાવાનો છે. અમદાવાદમાં જસ્ટિસ અખિલ કુરેશીની ટ્રાન્સફરનો વિરોધ કરવામાં આવ્યો. ટ્રાન્સફરના વિરોધમાં આજે વકીલો દ્વારા હડતાળ રાખવામાં આવી છે. જસ્ટિસ અખિલ કુરેશીની મુંબઈ ખાતે ટ્રાન્સફર કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. અનિશ્ચિત મુદતની હડતાળ પર વકીલો ઉતર્યા છે.
ટ્રાન્સફરના વિરોધમાં આજે વકીલો દ્વારા હડતાળ રાખવામાં આવી છે. જસ્ટિસ અકીલ કુરેશીની મુંબઈ ખાતે ટ્રાન્સફર કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે વકીલો. સંસ્કારી નગરીની ઓળખમાં વડોદરા સામે આવ્યું છે ભણતરમાં કૌભાંડ. રૂપિયા કમાવાની લાલચે નકલી માર્કશીટ વેચવાના ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો, ત્યારે શિક્ષણમાં ચાલતા મસમોટા કૌભાંડનો કઈ રીતે ખુલાસો, તેના પર આ વિશેષ અહેવાલ. નકલી માર્કશીટનું કૌભાંડ, પાસ થયા વિના અપાય છે માર્કશીટ, રૂપિયાના જોરે બનશે કારકિર્દી. સ્થાનિક કોંગ્રેસ આગેવાન પણ આવ્યા સકંજામાં. વડોદરાના અટલાદરા વિસ્તારમાં સ્કૂલ અને કોલેજની નકલી માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ વેચાતી હોવાની બાતમી મળતા એસઓજીએ અટલાદરા વિસ્તારમાં ભૂષીરા પટેલના ઘરે દોરડા પાડ્યા. ભૂષીરા પટેલની પૂછપરછમાં મુકેશ પરમાર નામના કોંગ્રેસ નેતાનું નામ બહાર આવ્યું હતું અને તેમના ઘરે રેડ પાડતા 41 બોગસ માર્કશીટ અને 5 સર્ટિફિકેટ સહિતની અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. કે અટલાદરા વિસ્તારમાં આવેલી પરમ સોસાયટીમાં રહેતી ભૂષીરા પટેલ ડુપ્લિકેટ માર્કશીટો બનાવી અને જરૂરિયાતમંદ લોકોને માતબર રકમ લઈ અને આપે છે એવી બાતમી આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરતા ભૂષીરા પટેલ ત્યાં ઘરે હાજર મળી આવેલી. એના ઘરેથી બોગસ એક માર્કશીટ બનાવવામાં આવેલી હતી એ મળી આવી હતી, તેમજ એક કોરી માર્કશીટ પણ મળી આવી હતી. આરોપીઓ 20,000 થી 25,000માં વડોદરાની એમએસ યુનિવર્સિટી અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી જેવી અનેક યુનિવર્સિટીઓની બોગસ માર્કશીટ વેચતા હતા, ત્યારે એસઓજીએ એસએસસી અને એચએસસીની બોગસ માર્કશીટો જપ્ત કરી છે. કે આ લોકો આ ગુનામાં ક્યારથી સંડોવાયેલા છે અને કેટલા જણને આ લોકોએ આ માર્કશીટો તેમજ એલસીઓ આપ્યા છે. આ લોકોએ આ માર્કશીટ તેમજ એલસીની કિંમત આશરે 20,000 થી 25,000 રૂપિયા જેટલી રાખી હતી અને એ લોકો આ રીતે લોકોને સપ્લાય કરતા હતા. મસમોટા કૌભાંડમાં યુનિવર્સિટીના અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે. ડુપ્લિકેટ માર્કશીટ કોણે કોણે ખરીદી તેની શોધખોળ હાથ ધરાઈ છે, ત્યારે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થાય તો તેમાં કોઈ નવાઈ નહીં. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. નવસારીના વાંસદાના ઉનાઈ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થઈ ગયું, જ્યારે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી ગઈ. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતે ગુનો નોંધી વાંસદા પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. નવસારીની આ ઘટના, અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી એક જ દિવસમાં 3 દુષ્કર્મના કિસ્સા સામે આવ્યા. વડોદરામાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મની ઘટના, નડિયાદમાં પિતા દ્વારા 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ને પિતા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ને ત્રીજી તરફ અમરેલી શિક્ષકે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ થઈ છે. સુરેન્દ્રનગરના સાયલામાં મધ્યાહન ભોજનમાં ગંભીર બેદરકારી સામે આવી. સાયલી તાલુકામાં આવેલા ઉમાપર ગામની શાળામાં મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ચણા સડેલા નીકળ્યા હતા ને ચણામાંથી જીવાત મળી આવી. શાળાના શિક્ષક દ્વારા ભોજન બનાવવાની સામગ્રીની ચકાસણી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલ ચેડાને લઈને રોષે ભરાયેલ ગ્રામજનો અને એસએમસી સભ્યો સડેલા ચણા મામલતદારને બતાવીને ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે ગંભીર બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી. ગીર સોમનાથના ઉનામાં જીવના જોખમે મુસાફરીનો એક વિડીયો વાયરલ થયો. છકડો રિક્ષામાં વિદ્યાર્થીઓ તેમજ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. અપૂરતી બસને કારણે વિદ્યાર્થીઓને પણ છકડો રિક્ષામાં જોખમી મુસાફરી કરવાની ફરજ પડે છે, ઉપરાંત લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આવી મુસાફરી દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
આ જોખમી મુસાફરી ખુલ્લેઆમ થતી હોવા છતાં પોલીસ અધિકારીઓ કે સ્થાનિક તંત્રના અધિકારીઓનું ધ્યાન કેમ નથી જતું તે પણ એક મોટો સવાલ છે. ને વાત હવે મોંઘવારીની. તહેવારો ટાળે હવે સામાન્ય માણસની જિંદગીમાં વધુ મોંઘવારીનો માર પડ્યો. દિવાળી ટાળે જ હવે એક બાજુ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે તો બીજી બાજુ સામાન્ય માણસોના બજેટ પર અસર પાડનારા સમાચાર સામે આવ્યા. એક બાજુ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો, સબસિડીવાળા સિલિન્ડર પર રૂપિયા 2.94નો ભાવ વધારો ઝીંકાયો, તો સબસિડી વગરના સિલિન્ડર પર રૂપિયા 60નો ભાવ વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો ગત મધરાતથી લાગુ કરી દેવાયો. વૈશ્વિક બજાર કિંમત પ્રમાણે રાંધણ ગેસ કિંમત નક્કી કરવામાં આવે છે, જેના કારણે કિંમતમાં ફેરફાર નોંધાયો છે. તો બીજી બાજુ સિંગતેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં સતત 100 રૂપિયા સુધીનો કમરતોડ ભાવ વધારો નોંધાયો. વિશેષજ્ઞોના મતે ડબ્બાનો ભાવ 1700 રૂપિયાથી 1750 રૂપિયાને ભાવ પર થાય તેવી શક્યતા છે. તો ત્રીજી બાજુ વીજળીના ભાવમાં વધારો થઈ શકે છે. વીજળીના ભાવમાં પણ ટોરેન્ટ કંપની દ્વારા ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાનો વધારો કરાયો છે. હાલ ટોરેન્ટ કંપની ગ્રાહકો પાસે યુનિટ દીઠ રૂપિયા 1.86 વસૂલ કરે છે, જે હવે 2.09 રૂપિયા હશે, જેને લીધે 30 લાખ ગ્રાહકોને 18 કરોડ 40 લાખનો બોજ પડશે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દિવાળી પહેલા જ લોકોની દશા બગડી ગઈ. તહેવાર પહેલા જ લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો. રાંધણ ગેસના ભાવ, ખાદ્યતેલના ભાવની સાથે સાથે વીજળીના ભાવમાં પણ વધારો થયો, જેને લઈને લોકોના તહેવાર બગડ્યા. લોકોની બગડશે દિવાળી, મોંઘવારીનો પડ્યો માર. દિવાળી પહેલા જ લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તહેવારોમાં હોંશે હોંશે ખરીદી કરવાની રાહ જોતા લોકોને ખર્ચ પર કાપ મૂકવો પડશે, કારણ કે જનતા પર એક નહીં, બે નહીં પણ 3 બાજુથી મોંઘવારીનો ફટકો પડ્યો છે. સબસિડીયુક્ત રાંધણ ગેસના સિલિન્ડરમાં રૂપિયા 2.94નો તો સબસિડી વગરના સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગતેલમાં એક મહિનામાં ડબ્બા પર 100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે, જેની સીધી અસર ફરસાણ અને મીઠાઈ પર વર્તાશે. જાણકારોના મતે ડબ્બાનો ભાવ 1700 રૂપિયાથી 1750 રૂપિયાને પણ પાર થઈ શકે છે. બીજી તરફ વીજળીના બિલમાં પણ વધારો થયો છે. ટોરેન્ટ દ્વારા વીજદરમાં વધારો કરાયો છે. ફ્યુલ સરચાર્જ પેટે 23 પૈસાનો વધારો કરાતા આ સરચાર્જ રૂપિયા 1.86થી વધીને 2.09 રૂપિયા પ્રતિ યુનિટ થશે. આની સાથે સાથે PGVCL, UGVCL, DGVCL, MGVCL દ્વારા પણ પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો કરાયો છે, જેથી આ કંપનીઓની વીજળીનો ભાવ 1.61થી 1.71 રૂપિયા પ્રતિ યુનિટ થયો છે. બજેટ ગમે તેટલું કમાઈને તો બી એટલું બધું તકલીફ પડે છે છેલ્લે, કે છોકરાઓને પછી આપણે 10ની જગ્યાએ 5 વસ્તુમાં કહેવું પડે કે ભાઈ તું આમાં ચલવી લે, આમાં ચલવી લે. બધી જ રીતે છોકરાઓને પણ સહન કરવું જ પડે છે. એટલે સરકારે વિચારવું જોઈએ કે મધ્યમ વર્ગનાને અને ગરીબ લોકોને રાહત મળે. જે રોજિંદી વસ્તુઓ છે જેનો જીવનમાં ખૂબ જરૂરી હોય છે, એના ભાવો બિલકુલ ના વધવા જોઈએ. આ વધવાથી નાના લોકોની કમર ખરેખર તૂટી જાય છે. ઘરમાં વ્યક્તિ અગર એક જ ચલાવેલો હોય અને વીજળીના ભાવ, તેલના ભાવ, રાંધણ ગેસના ભાવ જો રોજે રોજ વધતા હોય, એક માણસ કમાવેલો હોય તો એ ઘરનું સેટલમેન્ટ કેવી રીતે કરે? કે તો આ જે રોજિંદી વસ્તુ છે એના પર તો ભાવ વધવો જ નહીં જોઈએ ખરેખર, અને સરકારે એના પર નિયંત્રણ લાવવા માટે કંઈક પણ પગલાં લેવા જોઈએ. એક તરફ તહેવારો માથે છે, એવા સમયે જ લોકોની સામાન્ય જરૂરિયાતોની ચીજ વસ્તુઓ દિવસે દિવસે મોંઘી બની રહી છે. તહેવારોમાં લોકોને ભાવ સસ્તા થવાની આશા હોય છે, પણ લોકોની આ આશા પર પાણી ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.
તો આજે શાહરૂખ ખાનનો 53મો જન્મદિવસ. બોલિવૂડ ફેન્સમાં ખુશીનો માહોલ છવાયો. રાત્રે 12 વાગે ઘરની બહાર સેલિબ્રેશન કરવામાં આવ્યું. મન્નત બહાર કિંગ ખાનના ચાહકો ઉમટ્યા. ચાહકોનો મેળાવડો પણ જોવા મળ્યો. કિંગ ખાને લોકોનું અભિવાદન પણ કર્યું. તો આજે શાહરૂખ ખાનનો 53મો જન્મદિવસ છે ત્યારે તેના ઘરની બહાર તેના ફેન્સનો જમાવડો જોવા મળ્યો. રાત્રે 12 વાગે તેના ઘરની બહાર સેલિબ્રેશન કરવામાં આવ્યું. ગઈકાલે રાત્રે 12 વાગે મન્નતની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. જતા જતા એક નજર હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટમાં આજે 4 નવા જજ લેશે શપથ. રાષ્ટ્રપતિ 48 કલાકમાં આપી મંજૂરી. ગુજરાતના ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડીની થઈ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે ગુજરાતમાં. સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત. વિજય રૂપાણી પણ રહેશે હાજર. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં આપશે હાજરી. ગુજરાત હાઈકોર્ટના વકીલોની આજે હડતાળ. હાઈકોર્ટના જજ અકીલ કુરેશીની બદલીનો કરી રહ્યા છે વિરોધ. સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડની હડતાળનો આજે બીજો દિવસ. વધુ કેટલાક માર્કેટિંગ યાર્ડ આજે હડતાળમાં જોડાશે. કૃષિ મંત્રીએ બંધની વાતને ફગાવી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે નોંધાયો ભાવ ઘટાડો. પેટ્રોલમાં 19 પૈસા, ડીઝલમાં 14 પૈસાનો કરાયો છે ભાવ ઘટાડો. આજે બોલિવૂડના કિંગ ખાનનો 53મો જન્મદિવસ. રાત્રે 12 વાગે ઘર મન્નત બહાર ચાહકોનો જમાવડો. કિંગ ખાને લોકોનું અભિવાદન ઝીલ્યું. થોડી જ વારમાં જુઓ રાશિ ભવિષ્ય. રજા આપશો. નમસ્કાર.